આંશિક અનલોકમાં લારી ગલ્લા અને દુકાન ખોલવાની મંજૂરી આજથી આપવામાં આવી. રાજ્ય સરકારે મંજૂરી આપતા બજાર જે હતા ફરી ધમધમ્યા. રિલીફ રોડ ઉપર આવેલ ચાઇના માર્કેટ પહેલાની જેમ શરૂ થઈ ગયું. સાથે જ કાલુપુર સહિતના માર્કેટ પણ શરૂ થઈ ગયા. પહેલા દિવસને લઈને બજારમાં થોડી ભીડ જોવા મળી, જોકે કેટલાક લોકો માસ્ક વિના દેખાયા. દુકાનદારોએ સરકારના નિર્ણયનો વ્યક્ત કર્યો આભાર, સાથે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની પણ તેઓએ વાત કરી. છૂટછાટ આપતા રોજગારીમાં રાહત મળશે તેવું પણ દુકાનદારોએ જણાવ્યું છે. કોરોનાના કેસીસ ઘટતા મિની લોકડાઉન બાદ એક આંશિક લોકડાઉન જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. આંશિક લોકડાઉનમાં સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી લારી ગલ્લા અને દુકાન ખુલ્લી રાખવા માટે સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે આ મંજૂરી મળતાની સાથે જ તમામ જે દુકાનો જે છે શહેરની અંદર તે ખુલી ચૂકી છે. ચાઇના માર્કેટ આ જોઈ શકાય છે, જે રિલીફ રોડ ઉપર ફેમસ આ માર્કેટ ગણાય છે, કે જ્યાં પણ લોકો જે છે તે પોતાની દુકાન ખોલીને રાખી દીધી છે. પરંતુ ક્યાંક જે છે હજુ એક માસ્કનો અભાવ જોવા મળી રહ્યો છે, તે સ્પષ્ટ બાબત છે. કારણ કે એક જરૂરી છે કે માસ્ક તમામ લોકો પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. કારણ કે કોરોનાની લડાઈ સામે માસ્ક ફરજિયાત, સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત અને સાથે વેક્સિનેશન આ ફરજિયાત એક જે છે તે રક્ષણ આપી શકે છે અને તેનું પાલન કરવું ખૂબ જરૂરી છે. જે પ્રકારે માર્કેટને એક આંશિક છૂટછાટ આપવામાં આવી છે, લોકો સાથે વાત કરશું કે તેઓ શું કરે છે. આપ શું કહેશો, આ એક છૂટછાટથી કેટલો ફરક પડશે? આ આંશિક રાહત પછી છૂટછાટથી ધંધા રોજગારમાં થોડો ફરક પડશે. હવે ચાલુ થયું છે 3 વાગ્યા સુધી, જે 6 કલાકનું સરકારે ટાઈમ આપ્યું છે. કોરોના મહામારીના હિસાબે જેમ જેમ કેસ ઓછા થતા જાય, અમે એવું ઈચ્છીશું કે સરકાર થોડો ટાઈમ વધારી આપે તો અમે ધંધો રોજગાર મળે. અમે એ પણ સરકારનું પાલન કરીશું. જે કોરોનાનું ટાઈમ ચાલે છે અત્યારની તારીખમાં, અમે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરીને સેનિટાઈઝર કરતા રહીશું. મડભાઈ, આપે રૂમાલ કેમ નથી પહેર્યો? મંજૂરી આપી છે તો ત્યાં નિયમ પાલન કરવા જરૂરી છે, નકર માર્કેટ ફરીથી બંધ થઈ જશે. એ તો પાલન કરવું જોઈએ, બરાબર છે, પણ કોઈ તકલીફ હોય એ પણ જોવાનું ને. પાલન કરવું જોઈએ તે તેઓને ખબર છે, પરંતુ જયારે માસ્ક પહેરવાની વાત આવે કે રૂમાલ પહેરવાની વાત આવે ત્યારે તેઓની થોડી ઢીલાશ જોવા મળે છે. આટલા સમય બાદ છૂટછાટ મળી છે, થોડીક રાહત મળશે, પણ સાથે નિયમ પાડવા પણ એટલા જ જરૂરી. કઈ રીતે આ ધંધા વેપાર ફરીથી ઉભા થશે? આના માટે સરકાર જે પણ લાભદાયક જે પણ નિર્ણય લેશે તેના માટે અમે યોગ્ય જે પણ સરકાર નિયમ હશે તે પ્રમાણે અમે કામકાજ કરીશું. તેના માટેનો યોગ્ય નિર્ણય જે પણ સરકાર આપશે તે માટેનું પાલન કરીને માસ્ક, બિનજરૂરી ભીડ અને એ માટેનો યોગ્ય નિર્ણય જે પણ સરકાર હેઠળ થશે એ માટે યોગ્ય રહેશે. વેપાર ધંધા કઈ રીતે ઉભા થશે? વેપાર ધંધા બધા વેપારીઓને ટાઈમ મળશે અને બધા સોશિયલ ડિસ્ટન્સનું જાણ કરશે અને બધા માસ્ક પહેરશે તો વેપાર ધંધા ધીમે ધીમે ચાલવા લાગશે અને જે કેસો છે ઓછા થવા લાગશે. જો લોકો ફરીથી પબ્લિક ધ્યાન નહીં આપે અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન નહીં આપે તો ફરીથી એ થશે. બધા લોકો ધ્યાન રાખે અને બધું કરે તો વેપાર ધંધા ધીમે ધીમે બધા ફરીથી ચાલવા લાગશે. આટલા દિવસ માર્કેટ બંધ રહ્યું તો કેટલું નુકસાન ગયું હશે? આટલા દિવસ માર્કેટ બંધ, તેમાં તો કેવું બધું, અમે જે ભાડાની દુકાનવાળાઓ છે એમના ભાડા ચાલુ છે, છોકરાઓની પગાર છે એ ચાલુ છે, બધું નુકસાન જ છે અને ટર્નઓવર બધું અટકાઈ ગયું છે. આજની તારીખમાં જે અમારું ટર્નઓવર ચાલતું હતું બધું અટકાઈ ગયું છે. અંદાજે કેટલી રકમ થતી હશે આ ટર્નઓવરની? દુકાન પ્રમાણે હવે કેવી રીતે ઘણી ખાસી ઘણી ઘણો બધો નુકસાન છે. તો અમે સરકારને ખૂબ ખૂબ આભારી છીએ કે અત્યારે આટલું ટાઈમ આપ્યું છે અને ધીમે ધીમે વધારે તો વધારે સારું. આટલા ટાઈમ બાદ હવે જ્યારે છૂટછાટ આપી છે તેનો લોકો એક સરકારનો આભાર માની રહ્યા છે, પરંતુ સાથે જો હજુ પણ વધુ છૂટછાટ આપવામાં આવે તો આ વેપાર ધંધા એક ફરીથી પહેલાંની જેમ ઊભા થાય તેવી પણ એક અહીંયા માંગ ઉઠશે. અને સાથે નિયમ પાડવાની અહીંયા ખૂબ જરૂરિયાત છે, કારણ કે જો નિયમ નહીં પાડવામાં આવે તો ફરીથી આ બજારો જે છે તેની ઉપર સરકાર કડકાઈ અજમાવી શકે છે. એટલે કે જરૂરી છે કે આ છૂટછાટનો લાભ દરેક લોકો લે, પરંતુ સાથે એક નિયમ પણ પાડે જેથી કરીને કોરોના સંક્રમણને પહોંચી વળી શકાય. દર્શક દાવલ, ટીવી 9, અમદાવાદ.